નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેડી મેથ એકેડમીમાં આપનું સ્વાગત છે હવે આપણે સ્વાધ્યાય 3.3 ના પ્રથમ દાખલાનો છઠ્ઠો દાખલો આદેશની રીતે ઉકેલશું તો રકમ આ પ્રમાણે છે કે 3x ના છેદમાં 2 5y ના છેદમાં 3 2 અને x છેદમાં 3 y ના છેદમાં 2 13 ના છેદમાં 6 તો પહેલા તો અપૂર્ણાંક સ્વરૂપમાંથી આપણે શું કરશું અપૂર્ણાંક સ્વરૂપ દૂર કરશું એટલે સાદા સ્વરૂપમાં ફેરવી નાખશું તો ત્રણ એક્સના છેદમાં બે માઇનસ પાંચ વાયના છેદમાં ત્રણ બરાબર કેટલા આપેલા છે માઇનસ બે આપેલા છે તો હવે અપૂર્ણાંક દૂર કરવા માટે શું કરવું પડશે મારે ત્રણ અને બેને છેદમાંથી દૂર કરવો પડશે તો એના માટે શું આવશે લસા લેવો પડશે લસા લેવો પડશે તો લસા કેટલો થશે છ થશે એ મેં અગાઉના એક દાખલામાં શીખવાડી દીધું હવે અહીંયા છ લખી નાખા તો બ બે હતા તો કેટલા ઘટે છ લાવવા ત્રણ ઘટે તો ત્રણને ક્યાં ગુણવાના અંશમાં તો ત્રણ ધરીને નવ એક્સ માઇનસ અહીંયા કેટલા હતા ત્રણ તો કેટલા ઘટે બે તો પાંચ દુને દસ વાય બરાબર કેટલા આવશે માઇનસ બે તો નવ એક્સ માઇનસ દસ વાય બરાબર કેટલા થશે માઇનસ બાર આને સમીકરણ નંબર એક આપી દઈશું હવે બીજું હતું કે એક્સના છેદમાં ત્રણ પ્લસ વાયના છેદમાં બે બરાબર તેરના છેદમાં છ અહીંયા પણ શું થશે છ લસા આવશે તો જેમ ઉપર પ્રોસેસ કરી એમ મતે અહીંયા કેટલા આવશે બે વડે ગુણવાના અંશને અને અહીંયા કેટલા વડે ત્રણ વડે બરાબર કેટલા તેરના છેદમાં છ હવે આ છ સામે જતા રહે તો અંશમાં આવતા રહેશે અને છ છ કેવા થઈ જશે કેન્સલ થઈ જશે તો શું વધશે કે બે એક પ્લસ ત્રણ વાય બરાબર કેટલા તેર સમીકરણ નંબર બે હવે સમીકરણ એક અને બે આવી ગયા પછી શું કરવાનું આદેશની રીત માટે શું કરવું પડે વાયને કરતાં બનાવવું પડે કોઈ પણ એક સમીકરણમાંથી તો હું શેમાંથી બનાવીશ સમીકરણ એક પરથી તો સમીકરણ એક પરથી શું આવશે કે નવ એક્સ માઇનસ દસ વાય બરાબર કેટલા હતા માઇનસ બાર હતા તો હવે દસ વાય ક્યાં જતા રહેશે સામે અને બાર કેવા આવી જશે આ બાજુ તો નવ એક્સ પ્લસ બાર માઇનસ હતા તો કેવા થઈ જાય પ્લસ અને માઇનસ દસ વાય સામે જાય કેવા થઈ જાય પ્લસ તો દસ વાય પ્લસ થઈ ગયા તો માટે શું આવશે કે વાયને કરતાં બનાવવાનો છે તો દસ વાય બરાબર કેટલા આવશે નવ એક્સ પ્લસ બાર હવે માટે વાય બરાબર કેટલા થશે કે નવ એક્સ પ્લસ બાર અને આ દસ કેવા હતા ગુણાકારમાં અહીંયા આવે તો કેવા થાય ભાગાકારમાં આને સમીકરણ નંબર કેટલા આપશું ત્રણ હવે સમીકરણ ત્રણની કિંમત કેમાં મૂકવાની બેમાં શા માટે કારણ કે આપણે કરતા કેમાંથી બનાવ્યો છે એકમાંથી તો વાયની કિંમત વાયની કિંમત કેમાં મૂકશું સમીકરણ બેમાં મૂકતા હવે ત્યાં વાયની જગ્યાએ કિંમત મૂકી દેવું ને તો બે આ હતું કે ટુ એક્સ પ્લસ ત્રણ વાયની જગ્યાએ શું આવશે નવ એક્સ પ્લસ બારના છેદમાં દસ બરાબર કેટલા તેર હવે ટુ એક્સ એમના આ ત્રણને ક્યાં ગુણી દેવાના ના કાઉન્સમાં એટલે કેટલા આવશે નવ તરીને સત્યાવીસ એક્સ પ્લસ બાર તરીને છત્રીસ અને આખા છેદમાં કેટલા આવશે દસ બરાબર કેટલા તેર હવે અહીંયા શું આવશે લસા દસ આવશે લસા અથવા આખા સમીકરણને દસ વડે ગુણી દઈશું પણ આપણે લસાની રીત ચાલુ રાખશું તો આ દસ દુને વીસ થઈ જશે પ્લસ અહીંયા છેદમાં દસ કઈ ગુણવાનું નથી તો શું આવશે સત્યાવીસ એક પ્લસ છત્રીસ અને આખાના છેદમાં કેવા આવી જશે દસ આવી જશે બરાબર કેટલા થશે તેર થશે હવે વીસ ને વીસ ચાલીસ ને સાત કેટલા થશે સુડતાલીસ પ્લસ છત્રીસ બરાબર કેટલા થશે એકસો ને ત્રીસ કારણ કે દસ ભાગાકારમાં છે સામે જાય તો કેવા થશે ગુણાકારમાં એટલે તેર ગુણ્યા દસ એટલે એકસો ને ત્રીસ હવે સુડતાલીસ એક્સ બરાબર કેટલા થશે એકસો ને ત્રીસ માઇનસ કેવા છત્રીસ હવે એકસો ત્રીસમાંથી છત્રીસ બાદ કરશો એટલે વધશે કેટલા કે ચોરાણું અને ચોરાણું વધશે તો એક્સ બરાબર કેટલા થશે ચોરાણું છેદમાં સુડતાલીસ તો એક્સ બરાબર કેટલા થશે બે હવે આપણને એક્સની કિંમત મેળવી એના પરથી શું મેળવવાનું વાયની કિંમત મેળવવાની છે તો એક્સ બરાબર બે ને કેમાં મૂકશું સમીકરણ ત્રણમાં મૂકતા હવે એને કેમાં મૂકી દેવાનું સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રણ શું હતું વાય બરાબર નવ એક્સ પ્લસ બારના છેદમાં દસ હતા તો બરાબર નવ ગુણ્યા બે પ્લસ બારના છેદમાં કેટલા આવશે દસ તો નવ દૂને અઢાર પ્લસ બાર એના છેદમાં કેટલા આવશે દસ તો કેટલા આવશે ત્રીસના છેદમાં દસ તો કેટલા આવશે વાય બરાબર ત્રણ તો ઉકેલ શું થશે તમારો ઉકેલ એક્સ વાય બરાબર કેટલા આવશે બે અને ત્રણ અહીંયા આપણો છઠ્ઠો દાખલો પૂર્ણ થાય છે